અમરેવાળી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે અને અમદાવાદની આ શહેરી વિધાનસભા બેઠક છે. અમરેવાળીના જનતાનો મિજાજ જાણવાની કોશિશ કરીએ તો વર્ષ 1962માં આ બેઠક નહોતી, પરંતુ વર્ષ 1972માં તે અસ્તિત્વમાં આવી. હસમુખ પટેલ સાંસદ બનતા આ બેઠક ખાલી પડી. એસસી પાટીદાર ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી અમરેવાળી બેઠક છે કે જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી છે. આ શહેરી વિસ્તારની બેઠક છે તો કુલ 6 બેઠકો પર રાજ્યમાં પેટા જોડીનો જંગ થવાનો છે. અમરેવાળી જે બેઠક છે કે જ્યાં શિડ્યુલ કાસ્ટ પાટીદાર અને અધર બેકવર્ડ કાસ્ટ મતદારોનું જે પ્રભુત્વ ધરાવે છે. આજ બધી વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા સંજય ટાંક પાસેથી. સંજય, અમરેવાળી વિસ્તારમાં આવેલી વિધાનસભાની બેઠક પર જે પેટાચૂંટણી થવાની છે, જનતાનો મિજાજ શું જોવા મળી રહ્યો છે? સમીર, જે ધારાસભ્ય હસમુખ પટેલ જે છે કે તેઓ સાંસદ બનતા બેઠક જે ખાલી પડી હતી અને તેની પેટાચૂંટણી જે છે તે આગામી 21 ઓક્ટોબરના રોજ જે છે યોજાવાની છે. 24 ઓક્ટોબરે તેના પરિણામ જાહેર થવાના છે. આજથી જે છે ફોર્મ ભરવાની જે શરૂઆત થવાની છે, 30 જે છે સપ્ટેમ્બર સુધી જે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર જે છે, ત્યારે અમદાવાદના જે અમરાઈવાડી વિસ્તારમાં જે છે આપણે છીએ ને, અમરાઈવાડીની જનતા શું ઈચ્છી રહી છે, તેઓનો શું મિજાજ છે અને ખાસ કરીને તેઓ કેવા લોકપ્રતિનિધિ જે છે તે ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે છે પેટાચૂંટણી નો જંગ છે અમરાઈવાડી બેઠક પર, કેવા લોકપ્રતિનિધિ ઈચ્છો છો? અમારે સૌ પ્રથમ તો આ પેટાચૂંટણી માટે તો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા જે છે એમાં અમારે એવો ઉમેદવાર જોઈએ છે જે સ્થાનિક હોય, કે લોકોના પ્રશ્નને વાંચા આપતો હોય, કે નાનામાં નાના પ્રશ્નથી માંડીને કોઈ પણ પ્રજાની જે સમસ્યા હોય તેમાં ઊભા રહે. અમારા અમરેવાડી વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, જેમ કે તમે અત્યારે જ જોઈ શકો છો કે હાટકેશ્વર સર્કલ જે અહીંયા ટ્રાફિકની કેટલી સમસ્યા છે. આ રેસ્ટોરન્ટ અને ટી સ્ટોલના કારણે તમે જોઈ શકો છો કે સવારે 9 વાગે આ ટ્રાફિકની આટલી સમસ્યા છે. આ જ સમસ્યા બપોરે 12 વાગે કે સાંજે 6-7 વાગે તમે આવશો તો આ રસ્તા ઉપર 108 જવાનો પણ રસ્તો નથી હોતો. સમસ્યાઓનો ઉકેલ આવે તેવા પ્રતિનિધિ લોકપ્રતિનિધિ ઈચ્છી રહ્યા છે, તમે શું કહેશો? અત્યાર સુધી જે છે ધારાસભ્ય હતા અને તેઓ તમારે ત્યાં આવતા હતા, કેવા લોકપ્રતિનિધિ છો? આજથી પહેલાં જે અમારા ધારાસભ્ય હતા હસમુખ પટેલ, પહેલી વાત તો એમની ઓફિસની બાજુમાં જ 500 મીટરની રેન્જની અંદર કચરાનો બહુ મોટો જથ્થો છે. 2-3 જગ્યા હાલ અત્યારે હું તમને લઈ જઈને ત્યાં બતાવી શકું છું. અને એમની ઓફિસની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને એના પછી કચરાનો જથ્થો છે. અને પબ્લિકની સમસ્યા માટે જ્યારે પબ્લિક એમની જોડે જતી હોય છે ત્યારે એ હાજર હોતા નથી. કયા કયા કામ જે છે તે થયા છે, કયા કામ, કયા સમસ્યાઓ હજુ પણ યથાવત છે જે હવે નવા ઉમેદવાર ચૂંટાઈને આવે તેની પાસે? સાહેબ, જે એના પહેલાં જે ધારાસભ્ય હતા, સમસ્યા તો ઘણું બધું છે. અહીંયા અમારી આ મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના લોકો અહીંયા રહે છે. આજે ગંદકીની સમસ્યા છે, ગટર ને પાણી લાઈન, પાણીની અંદર જે પીવાનું પાણી આવે એની અંદર જીવાત આવે છે, બરાબર. ધારાસભ્ય અમાર દેખાતા નહીં અને અમારી એવી ઈચ્છા છે કે જે પણ ધારાસભ્ય આવે એ પબ્લિકના વચ્ચેનો હોવો જોઈએ અને પબ્લિકના વચ્ચે રહીને કામ કરે, ફોર વ્હીલરની અંદર એસીની અંદર ના ફરે. સ્થાનિક ઉમેદવારને જે છે ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યા છે ભાઈ જે છે કે તેઓ આપણી સાથે છે. જયેશભાઈ, શું કહેશો, સ્થાનિક વિસ્તારમાં એવી કઈ સમસ્યાઓ છે જેનો ઉકેલ આવ્યો નથી, કેવા જે છે ઉમેદવારને ટિકિટ મળે તેવું? અમરેલી વિધાનસભા જેટલા પણ વોર્ડ છે એમાં પ્રાથમિક સુવિધાના તો ઘણા બધા સમસ્યાઓ છે, પણ સાથે સાથે બે સમસ્યાઓ મોટી છે. એક તો જે મેટ્રો બનાવી છે એના પુલ નીચે ખૂબ જ ટ્રાફિક થાય છે, ટ્રાફિકના કારણે આજુબાજુના વેપારના ધંધા ચોપટ થઈ ગયા છે. સાથે સાથે અમરેલી વિસ્તાર છે કે તે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો. તો તમે જોતા હશો દિવસ રાત અહીંયા સતત ગુનાખોરનું પ્રમાણ વધતું જાય છે, છતાં પણ પોલીસ તંત્ર દ્વારા એના પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. બેન પણ આપણી સાથે છે. બેન, શું કહેશો, ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું છે, પેટા ચૂંટણી યોજાવાની છે, કેવી સમસ્યા? પહેલા પાણીની સમસ્યા છે, ગટરની છે, પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે કેટલું બધું પાણી ભરાઈ જાય છે ખાસો, અને એ બધું તો એ ગટરની પાણીની એની જ સમસ્યા. અને ટ્રાફિક કેટલો બધો હોય છે, ટ્રાફિકની એટલી બધી સગવડ બી હોતી નથી.
અચ્છા, નવા ધારાસભ્ય ચૂંટાઈને આવે તો તેમની પાસે શું અપેક્ષા જે છે? બેને કીધું એ જ છે, અમારે તો અમારે નોકરી દોડભાગ કરવાની, ભાડેથી રહેવાનું અને ઘરમાં બહાર ભૂચ મારીને આવવું પડે છે, વરસાદ ભરાઈ જાય અને અમે મ્યુનિસિપાલિટીમાં ફોન કરીએ તો જલ્દી આવતા નહીં, એમસી લખાઈએ છો અને પછી નિવડણૂકી આવે ત્યારે પછી આગળ અમે તો અમારે કેવું કરવાનું, બધા અમે દોડભાગ કરીએ. અમરાવાડીની જનતા સમીર જે છે પારાવાર સમસ્યાઓ જે છે કે તેનો સામનો કરી રહી છે અને આ પબ્લિક જે જનતા જે છે કે તે એવા ઉમેદવાર ઈચ્છી રહી છે કે સ્થાનિક ઉમેદવાર જે છે કે તે તેમના પ્રશ્નોને વાચા આપી શકે. ભાઈ આપણી સાથે છે, શું કહેશો, કેવા ઉમેદવાર જે છે ચૂંટાઈને આવે તો તમારી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે? એવા ઉમેદવારની જરૂર છે કે જે ફંક્શનોમાં ના જાય અને પણ જાહેર જનતાની સમસ્યાઓમાં આવીને તરત ઉભા રહે. એ જે તાયફા કે જે મોટા મોટા તાયફાઓ કરે છે એમાં એમએલએ અને સાંસદને જવાનો ટાઈમ છે, કોર્પોરેટરને જવાનો ટાઈમ છે, પણ પબ્લિકની જે સમસ્યાઓ પડી રહી છે પબ્લિકની વચ્ચે જવાનો કોઈ સાંસદ કે કોઈ નેતાને ટાઈમ નથી. એટલે મારે એવા અમારે એવા ઉમેદવાર જોઈએ છે કે જે અમારી વચ્ચે રહે, અમારી સમસ્યાઓ, અમારી મુશ્કેલીઓ, અમારી તકલીફો દૂર કરે, એવા એવા ઉમેદવારની અમારે જરૂર છે. અમરાઈવાડી વિધાનસભા બેઠકનું ચૂંટણીનું જે ગણિત જે છે કે જે મતદારોનું ગણિત જે છે તે પણ સમજવાની જરૂર છે. શું કહેશો, કેવું મતદારો જે છે, કેટલા મતદારો જે છે શું કહેશો અને કઈ રીતના જ્ઞાતિનું ગણિત કઈ રીતનું? અહીંયા આપણે અમરાઈવાડી વિધાનસભામાં 2,50,000ની ઉપર મતદારો છે. હવે દર વખતે એવું થાય છે કે ભાજપ દ્વારા પટેલ જ્ઞાતિના કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે, જેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી દ્વારા લાસ્ટ ટાઈમ હિન્દી ભાષીને આપી હતી, એની પહેલાં ઓબીસી મતદારને આપી હતી. હવે થાય છે એવું કે જ્યારે ઇલેક્શનના સમયે જ્યારે મતગણતરી થાય છે ત્યારે પટેલ સમાજ આ બાજુ એક હિન્દી ભાષી અને ઓબીસી સમાજના આગેવાનને જ્યારે ટિકિટ આપે છે ત્યારે સામે પટેલ સમાજને ટિકિટ આપે છે, એટલે એના કારણે જે મત ડિવાઈડ થાય છે, હિન્દી ભાષીના મત વધારે છે, દલિત સમાજના મત વધારે છે, પટેલ સમાજના મત વધારે છે, તો એના અનુસંધાને આ રીતના અમરાઈવાડી વિધાનસભાનું આવું આખું ગણિત છે. સમીર જે છે અમરાઈવાડીની જનતા જે છે તે ઈચ્છી રહી છે, કારણ કે આ ખૂબ જ મધ્યમ અને ગરીબ વર્ગ છે સાથે સંકળાયેલો આ વિસ્તાર છે અને તેને લઈને અહીંયા જે સમસ્યાઓ પારાવાર છે અને તે સમસ્યાઓનો ઉકેલ જે છે તે અહીંની જનતા ઈચ્છી રહી છે. જનતાનો એક જ મૂળ છે કે જે પણ ઉમેદવારને ટિકિટ મળે, ગમે તે પક્ષ જે છે તે ઉમેદવાર જે છે તેને આપે, પરંતુ સ્થાનિક ઉમેદવાર જે છે કે જે જનતાની વચ્ચે રહે, જનતાની સાથે રહે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવા લોકપ્રતિનિધિ જે છે તે અમરાઈવાડીની જનતા જે છે તે ઈચ્છી રહી. આભાર સંજય. તમામ જે વાતચીત બદલ તો જે જનતાનો મિજાજ જાણવાની જે કોશિશ કરવામાં આવી અને જે સમસ્યા વર્ષોથી છે તે જ સમસ્યા આજે પણ એટલી જ જે સાંપ્રત છે. એ કચરાના નિકાલની વાત હોય, પાણી ભરાવાની વાત હોય, ટ્રાફિકની વાત હોય કે પછી સામાજિક તત્વોને કારણે લોકો પરેશાન હોય, તો અમરાઈવાડી વિસ્તાર જે હજુ પણ આ બાબતોમાં જે પછાત જે સાબિત થાય છે, કારણ કે એવા જનપ્રતિનિધિ નથી મળતા કે જે આ સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે. દર જે 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી થતી હોય છે, પરંતુ આ સમસ્યા એ વર્ષોથી ચાલતી આવે છે અમરાઈવાડી વિધાનસભાની. તો ન્યૂઝ 8:09 માં અત્યાર બસ આટલું છે. હવે જોઈશું અમારા સહયોગી પ્રિયંકા સાથે સમાચાર સુપરફાસ્ટ.